તરફ વાત કરીએ સાણંદની. સાણંદમાંથી ચોરી થયેલ લાખો રૂપિયાના ધાણાની ચોરીનો ભેદ ઉકેલવામાં સાણંદ એલસીબીને સફળતા મળી છે. સાણંદ એલસીબીની ટીમે બાતમીના આધારે થરાદમાંથી 15 લાખના મુદ્દા માલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ ઇસમે ચોરી કરેલ ધાણા થરાદની માર્કેટ યાર્ડમાં આવેલ હરિકૃષ્ણ નામની પેઢીમાં વહેંચ્યા હતા. હાલ પોલીસે 15 લાખનો મુદ્દા માલ કબજે કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ વિસ્તારની આ સમગ્ર ઘટના છે કે જેમાં લાખો રૂપિયાની ધાણા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સાણંદ એલસીબીએ એક શખ્સની ધરપકડ કરી છે. 15 લાખના મુદ્દા માલ સાથે ધરપકડ કરવામાં આવી છે. 793 બોરીની ચોરી થઈ હતી. તો લાખો રૂપિયાની આ ધાણા ચોરીનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. સાણંદમાંથી આ લાખો રૂપિયાની કુલ 793 દાણાની બોરીની ચોરી થઈ હતી, જેનો ભેદ ઉકેલાવશે. ઓનલાઈન પર સંવાદદાતા દેવરામ જોડાયા છે. દેવરામ, સાણંદમાં 793 ધાણાની બોરીની જે ચોરી થઈ હતી તેનો ભેદ ઉકેલાયો છે. કેવી રીતે પોલીસને આ સફળતા મળી, કેવા પ્રકારની તપાસ કરવામાં આવી હતી? આપને જણાવ્યું કે અમદાવાદથી 10 દિવસ અગાઉ રમેશભાઈ શિવરામભાઈ નામના ગોડાઉન માંથી 793 ધાણાની ચોરી થઈ હતી, બોરીની ચોરી થઈ હતી. તેને લઈ એલસીબી એ તપાસના ધંધવાડ શરૂ કરતા થરાદ એપીએમસી ની અંદર હરેકૃષ્ણ દુકાનની અંદરથી મુદ્દામાલ મળી આવ્યા છે અને તેને લઈ અમદાવાદ સાણંદ એલસીબી એ મુદ્દામાલ કબજે કરી આરોપીને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ દેવરામ, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસને સફળતા મળી છે. થરાદમાંથી લાખો રૂપિયાના ચોરી થયેલ જાણા તેઓએ ઝડપી પાડ્યા છે અને ચોરીનો આ ભેદ પોલીસે ઉકેલી દીધો છે. 15 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી અને કાર્યવાહી કરતા સમગ્ર ભેદ ઉકેલાવશે.